નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ચૂંટણી ખર્ચ માટે કાળા નાણામાં દાન લેવાની પ્રથાને સદાય માટે તિલાંજલિ આપતી ઇલેક્ટોરલ બોન્ડ યોજના રજૂ કરવા માંગે છે મોદી સરકાર. બોન્ડમાં એકત્ર થયેલા ચોખ્ખા હિસાબી નાણાંનું ભંડોળ રાજકીય પક્ષને ચૂંટણી ખર્ચ માટે આપવાનું વિચારાયું છે આયોજન. અનામતનો લાભ પામવા માટે અન્ય પછાત વર્ગની યાદીમાં સામેલ થવા માંગતી વિવિધ જાતિ માટે સારા સમાચાર આપે છે મોદી સરકાર. રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણિક પંચની રચના કરવા માટે કેબિનેટમાં ખરડો મંજૂર થતા હવે સંસદ સામે મુકાશે. વિકાસના પરમશિખર ઉપર ગુજરાતને પહોંચાડવા માટે નારી શક્તિના આશીર્વાદ અને યોગદાનની અપેક્ષા રજૂ કરે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી. લોકશાહીના મંદિર સમાન ધારાસભાનું કામકાજ નિહાળવા આવેલી બહેન માં દીકરીઓ સાથે મુખ્યમંત્રીએ કર્યો સૌજન્યભર્યો સંવાદ. આઝાદીને 16 વર્ષ બાકી હતા ત્યારે મા ભૂમ માટે ફાંસીને માછડે લટકી ગયેલી શહીદ ત્રિપુટીને માનાંજલિ અર્પણ કરે છે ભારત. ફાંસી સમયે ભગતસિંહ અને સુખદેવની ઉંમર હતી માત્ર 23 વર્ષ, તો 22 વર્ષના હતા રાજગુરુ. અંગ્રેજને ભરી પીવાની ઉત્કટ તમન્નાનું દ્રષ્ટાંત છે શહીદ ત્રિપુટી. શહીદ દિવસની ઉજવણી ગુજરાતમાં યાદગાર બનાવવા માટે યુવા ભાજપનું મહાઅભિયાન સફળ રહેતા ઠેર ઠેર ગવાયું મેરા રંગ દે બસંતી ચોલા. અમદાવાદ, સુરત અને રાજકોટમાં યોજાયા ભવ્ય કાર્યક્રમ. દેશભક્તિનું સિંચન પામે છે યુવા પેઢી. દેશ માટે ફના થઈ જવાનો ભાવ યુવા માનસમાં કેળવવા માટેના સંસ્કાર માટે મહેનત કરે છે ખુદ મુખ્યમંત્રી. આઝાદીનો ઇતિહાસ માત્ર એક પરિવારના યોગદાનની દુહાઈ આપતો હોવાથી શહીદ વંદના ઘેર ઘેર પહોંચાડવા યુવા ભાજપને કર્યો આગ્રહ. સમાચાર વિગતવાર જોઈએ. ચૂંટણી લડવા માટેનો જંગી ખર્ચ કાઢવા માટે કાળા નાણાંનું પ્રભુત્વ સ્વીકારવાની ફરજ હવે કોઈ રાજકીય પક્ષને પડવાની નથી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં કહ્યું છે કે મોદી સરકાર હવે ઇલેક્ટોરલ બોન્ડ રજૂ કરવા માંગે છે. ઇલેક્ટોરલ બોન્ડ્સ કી એક સ્કીમ બનેગી ઓર મેં ચાહુંગા કે સભી રાજનૈતિક દલ ઉસ સ્કીમ બનાને કે લિયે જો જો ઉનકે સુઝાવ હૈ હમ લોગો કો દે તાકિ ઇસકો કિસ તરીકે સે બિલકુલ ક્લીન કિયા જા સકે. તો ઇસલિયે યે દોનો તરીકે યે દોનો તરીકો સે એક હમ લોગો ને સુઝાવ ઇલેક્ટોરલ બોન્ડ્સ કા રખા હૈ. બંધારણીય દરજ્જો ધરાવતા રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પંચની સ્થાપના માટેના ખરડાને કેબિનેટની મંજૂરી મળતા ટૂંક સમયમાં તેને સંસદ સમક્ષ રજૂ કરાશે. આ પંચમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત 5 સભ્ય રહેશે. સાથોસાથ રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ કાયદો 1993માં સુધારો કરી તેના હેઠળ રચાયેલા પંચને વિખેરી નાખવામાં આવ્યું છે. હવે નવા પંચને બંધારણીય દરજ્જો આપી તેના દ્વારા પછાત વર્ગમાં સામેલ થવા માંગતી જાતિની સુનાવણી યોજી ઘટતું કરવાની વ્યવસ્થા કરી શકાય. વિકાસથી વંચિત રહી ગયેલા ઘણા બધા સમાજ અનામત માટે ખરેખર હકદાર હોવા છતાં તેમનો સમાવેશ અન્ય પછાત વર્ગની યાદીમાં થઈ શકતો નહોતો. કાયદાની મર્યાદા દૂર કરવા મોદી સરકાર તૈયાર થઈ છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલતું હોવાથી લોકશાહીના આ મંદિરને ઝલક પામવા માટે મુલાકાતીઓનો ધસારો સદાય ચાલુ જ હોય છે. હાલ ચાલતા અંદાજપત્ર સત્રમાં નાના મોટા ગામ શહેરની બહેનો મોટી સંખ્યામાં વિધાનસભામાં જોવા આવી હતી, જેમને મળવાની વ્યવસ્થા રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા ગોઠવાતી હોય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ સમય કાઢીને બહેનો સાથે વાતચીત કરી હતી. વિકાસના પરમશિખર ઉપર ગુજરાતને પહોંચાડવા માટે નારી શક્તિના આશીર્વાદ અને યોગદાનની અપેક્ષા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજૂ કરી હતી. દેશમાં દિવસ તો ઘણા ઉજવાય છે, પરંતુ બલિદાનનો જય જયકાર કરવાનો અવસર મળે તેવા દિવસ આંગળીને વેઢે ગણાય તેટલા ઓછા હોય છે. શહીદ દિનનું પણ આવું જ છે. 23 માર્ચ 1931ની સમી સાંજે શહીદ ત્રિપુટી માંચડે લટકવા માટે ફાંસીઘર પહોંચી ત્યારે કહેવાય છે કે જલ્લાદ પણ ગમગીન હતો, પણ કેદીઓ ખુશ હતા. ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ હરિ રાજગુરુને ફાંસી બાદ તોફાન ફાટી નીકળવાની દહેશત હોવાથી અંગ્રેજોએ 24મીને બદલે 23મી માર્ચે ફાંસી આપી દીધી અને મોડી રાત્રે ત્રણેયના અગ્નિસંસ્કાર કરી રાખને સતલજ નદીમાં વહાવી દીધી. આજે લાહોર જેલનું અસ્તિત્વ પણ ભૂસાઈ ગયું છે, તેને તોડીને બીજી ઇમારત બની ગઈ છે. પરંતુ 23 વર્ષની ઉંમરે મા ભૂમ માટે મોતને વ્હાલું કરનાર ત્રણેય વિરલા યાદગીરીનું અમરત્વ પામી ગયા છે. મેરા રંગ દે બસંતી ચોલા મેરા
चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे लाहौर जेलनी 23 मार्च 1931 ની રાત ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ધીમા પગલે ફાંસીઘર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર માદરે વતન માટે શહીદ થવાનું જુનૂન અને મોઢા પર એક જ ગીત મેરા રંગ દે બસંતી ચોલા લગભગ 7:33ના સમયે ત્રણેવે એકબીજાના ગળે મળ્યા અને હસતા હસતા ભારત માતાના ત્રણેય સુપુત કુરબાન થઈ ગયા 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગમાં થયેલા ભીષણ નરસંહારે ભગતસિંહની અંદર ચિંગારીને ભડકાવી દીધી હતી લાહોરની નેશનલ કોલેજને છોડી ભગતસિંહ હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન નામના એક ક્રાંતિકારી સંગઠન સાથે જોડાઈ ગયા સાયમન કમિશનના વિરોધ દરમિયાન પોલીસના હાથે ઘવાયેલા લાલા લજપત રાયનું પાછળથી મૃત્યુ થયું હતું તેનો બદલો લેવા સાન્ડર્સની હત્યાની યોજના બનાવવામાં આવી આ બદલો લેવા માટે હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન ભગતસિંહ સુખદેવ રાજગુરુ આઝાદ અને જય ગોપાલને આ શુભ કામ આપ્યું આ ક્રાંતિકારીઓએ સેન્ડર્સને ગોળી મારીને લાલાજીના મોતનો બદલો લીધો 8 એપ્રિલ 1929ના દિવસે ભગતસિંહે બટકેશ્વર દત્ત સાથે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો જેનો મકસદ કોઈનો જીવ લેવાનો નહીં પરંતુ દુનિયાને અંગ્રેજોના અત્યાચારથી વાકેફ કરાવવાનો હતો બોમ્બ ધડાકા બાદ તેઓ ક્યાંય ભાગ્યા નહીં અને નિડરતાથી સામે આવી પોતાની ધરપકડ કરાવી તેમના પર કાર્યવાહી ચલાવવામાં આવી જે બાદ 23 માર્ચ 1931 ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી निकले हैं वीर जियाले यो अपना सीना दाने हस हस के जान लुटाने આજે શહીદ દિવસ પ્રસંગે પીએમ મોદીએ તેમને યાદ કરતા ટ્વીટ કર્યું હતું કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવનું બલિદાન દેશ ભૂલશે નહીં તેમની શહાદત સદાય પ્રેરણા આપતી રહેશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ સમગ્ર ભારત શહીદ ત્રિપુટીના બલિદાનને ગૌરવભેર યાદ કરી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા તમામ મહાનગરમાં યાદગાર કાર્યક્રમો અપાયા હતા ગુજરાતી યુવા પેઢી પોતાના આદર્શ તરીકે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને માનતી થાય તેવી કોશિશ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદના સંસ્કારથી યુવાની શોભે અમદાવાદમાં આયોજિત શહીદ વનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહી દૂધમલિયા જવાનોની શહાદતને બિરદાવી હતી અને કહ્યું હતું કે આજના છોકરા છોકરીઓ જે ઉંમરે કોલેજમાં ભણવા પહોંચે એટલી નાની ઉંમરે ફાંસીનો માછડો દેશ માટે પસંદ કરનાર શહીદોનું જીવન દર્શન કેટલું સાર્થક હતું તે સમજવા કોશિશ કરવી જોઈએ આઝાદીના ઇતિહાસમાં કોઈ એક પરિવારનું સવિશેષ યોગદાન હતું તેવા દુષ્પ્રચારને ફગાવી દેવા યુવાનોને તેમણે અપીલ કરી હતી શહીદ દિન ઉજવણી માટે ડોક્ટર ઋત્વિજ પટેલની ટીમ દ્વારા થયેલી મહેનતને મુખ્યમંત્રીએ બિરદાવી હતી ક્રાંતિકારીઓને ઓળખે જાણે એના માટે પોતે એમાંથી પ્રેરણા લે એ દ્રષ્ટિથી કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આજે હજારો યુવાનો આ શહીદોને યાદ કરી અને આ દેશભક્તિના પાઠ એમાંથી શીખશે જાણશે અને યુવા મોરચાના આ કાર્યક્રમને ખાસ ખાસ અભિનંદન આપું છું કમનસીબે આજ દિવસ સુધી ભૂતકાળની સરકારોએ આ ક્રાંતિકારીઓના ઇતિહાસ સાઈડમાં રાખી માત્ર ને માત્ર નેહરુ વંશના ઇતિહાસોને જ ભણાવ્યા છે મહેસાણામાં પણ યુવા ભાજપની શહીદ વંદના રેલી યોજાઈ હતી જેનું નેતૃત્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મહેસાણા પંથકમાં ભાજપની લોકપ્રિયતા ચરમશિખરે પહોંચાડવામાં જેમનું મોટું યોગદાન છે તેવા નીતિનભાઈ પટેલની હાજરી કાર્યક્રમમાં હોવાથી યુવા કાર્યકરોને પોરસ ચઢ્યો હતો અને સૌ કેસરિયા મૂળમાં સરઘસકારે મહેસાણામાં ફર્યા હતા યુવા ભાજપના પ્રભુત્વ હેઠળ મહેસાણાના યુવાનો શહીદ વંદના માટે રેલીમાં જોડાયા હતા અને શહાદતના ઇતિહાસથી વાકેફ બન્યા હતા
સુરતમાં પણ યુવા ભાજપ દ્વારા શહીદ વંદના કૂચ યોજાતા તેમાં જોડાવા માટે હજારો કાર્યકરો દક્ષિણ ગુજરાતના ગામડે ગામડેથી અહીં પહોંચ્યા હતા. સડક ઉપર ઉમટેલો યુવા મહેરામણ એટલો વિરાટ હતો કે દૂરથી જુઓ તો કેસરિયા રંગથી જાણે સડક ઢંકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનમાંથી પ્રેરણા લઈ યુવા પેઢી સ્વપ્રગતિના સ્વાર્થને બદલે દેશ પ્રત્યે ફરજ અદા કરવા સભાન બને તેવી અપેક્ષા સૌ વડીલો રાખતા હોવાનું આ પ્રસંગે જણાવ્યું હતું. સુરતની સડકો ઉપર સરઘસ નીકળવાની વાત કંઈ નવાઈ નથી, પરંતુ માતૃભૂમિની આઝાદી માટે શહાદત વોરી લેનારની જય જયકાર કરવા માટે યુવાનો કૂચકદમ કરે તેવું કદાચ પહેલી વખત જોવાયું હતું તેમ સ્થાનિક આગેવાનોનું કહેવું છે. મહાનગર અને જિલ્લાની આજની આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરતની પ્રજા જોડાઈ છે. આ દેશને આઝાદી અપાવવામાં જે લોકોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે એવા શહીદોને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યાદ કરીને આજના દિવસે તેઓને અંજલિ આપવા માટે આ રેલી કાઢવામાં આવી હતી. તો આ તરફ રાજકોટમાં શહીદ વંદના કૂચની આગેવાની યુવા નેતા ધનસુખ ભંડેરીએ લીધી હતી, તો પ્રદેશ પ્રતિનિધિ તરીકે ભરતસિંહ પરમાર હાજર હતા. યુવા ભાજપનો કાર્યક્રમ હોવાથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લા મથકેથી કાર્યકરો પોતાનું બાઇક લઈ પહોંચ્યા હતા અને શહીદ વંદના કૂચને સફળ બનાવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવી ભગીની સંસ્થા સાથે જોડાયેલા યુવાનો પણ આ રેલીમાં જોડાયા હતા. માત્ર 23 વર્ષની ઉંમરે ફાંસીના માછડે ચડી જનાર શહીદ ત્રિપુટીનો દેશપ્રેમ યુવા પેઢી માટે પ્રેરણાનો દાખલો બને તેવો આગ્રહ યુવા ભાજપે પોતાના કાર્યકરો પાસે રાખ્યો છે. તો માત્ર ચૂંટણી સમયે જ સભા સરઘસ યોજવાના ધારો તોડી શહીદ વંદના માટે કૂચ કાઢનાર યુવા ભાજપે રાજકોટમાં ખાસી પ્રશંસા મેળવી હતી. 10 સ્થાનો ઉપર આ રીતે યુવા મોરચાના શહીદ દિન નિમિત્તના કાર્યક્રમો છે, ત્યારે આ શહીદ દિન નિમિત્તે સત્સદ નમન સાથે એ શહીદોને ભગતસિંહ, સુખરામ કે રાજગુરુની યાદ કરીએ કે એમની શહાદત નિમિત્તે જ આજે આપણે દેશમાં આઝાદી મેળવી છે, સ્વતંત્રતા મેળવી છે. ને આપણે જે વાત કરીએ છીએ એ સોશિયલ મીડિયામાં હશે કે આમ જનતામાં એક ખુલ્લી રીતે વાત કરી શકે એવું વાતાવરણ મળ્યું છે, ત્યારે સ્વરાજ્યથી સુરાજ્યની લડાઈમાં આપણે સૌ ભારતીય એક થઈ એ જ આજના દિવસે સંકલ્પ લઈએ. વડોદરામાં યુવા ભાજપની શહીદ વંદના કૂચની આગેવાની લેવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા હતા. સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર ભરત ડાંગરના પ્રયાસોને લીધે ગ્રામીણ વિસ્તારમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા હતા. શહીદ વંદના રેલીમાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવા કાર્યકરોનો ઇતિહાસ વિશે માર્ગદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આઝાદીનું આંદોલન નિર્ણાયક રીતે સફળ રહ્યું તે અગાઉ જેટલા બલિદાન થયા તેની ખાસ નોંધ નથી લેવાઈ. કોઈ ચોક્કસ અટક ધરાવતા પરિવારની બલિહારીને લીધે સ્વતંત્રતા મળી હોય તેવો પ્રચારનો અતિરેક ચાલ્યો છે, જેને હવે દૂર કરી શહીદ સપૂતોની જીવનકથા નવી પેઢી સુધી ભાજપ પહોંચાડશે. શહીદ દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં 10 સ્થળો પર વિશાળ ગૌરવ કૂચ યાત્રાનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંયુક્ત રેલી ભાજપ પ્રદેશના અગ્રણી આઈકે જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ રેલી ભાજપના કાર્યાલયથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મેયર, ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી આઈકે જાડેજાએ વીર ભગતસિંહને પુષ્પાંજલિ અર્પી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય હેતુ દેશના યુવાનોને દેશપ્રેમ સાથે રાષ્ટ્રહિતમાં જોતરવાનો હતો. વીરાંગનાઓને શ્રદ્ધા સુમનની સાથે સાથે દેશ માટે જીવવાનો સમય છે, ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ એ સમગ્ર દેશ દાઝથી ભરેલો કાર્યક્રમ છે અને પ્રત્યેક યુવાન એ દેશ દાઝ સાથે રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્ય કરે અને ભારત માતાને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટે પોતાનું યોગદાન આપે એના માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતની આઝાદી માટે હોશે હોશે ફાંસીના માછડે ચડનારા ભારતીય વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાસુમન અર્પવા મોરબીના રાજમાર્ગ પર ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રેરક સંદેશ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. 200થી વધુ ભૂલકાઓ દ્વારા શહીદ દિન નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત દેશભક્તિના ગીતો સાથે તાલ મિલાવી શહીદોની શહીદીને ચરિતાર્થ કરાઈ હતી. દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવા માટે અહિંસક આંદોલનની સફળતાને સમાંતર કેટકેટલી લડાઈ ચાલી હતી તેનો ઇતિહાસ બાળપેઢીને કહેવા માટે વડીલોએ આજના શહીદ દિવસનો સદુપયોગ કર્યાનું મોરબીમાં જણાતું હતું. અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે ભારતની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોને ખરી અંજલિ એ જ છે કે તેમણે કલ્પેલા ભારતના નિર્માણ કાર્ય કરવા માટે યુવા પેઢી સંકલ્પબદ્ધ બને. તો નિરમા યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ ડોક્ટર અનુપસિંહે જણાવ્યું હતું કે જે દેશ પોતાના સપૂતોના જીવન અને કર્મોમાંથી પ્રેરણા નથી લેતો તે ક્યારેય પ્રગતિ નથી સાધી શકતો. કાર્યક્રમમાં અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આઝાદીના ઇતિહાસથી નવી પેઢી વાકેફ બને તે માટે નિરમા યુનિવર્સિટી ખાસ પ્રયત્ન કરે છે. મા ભૂમની રક્ષક આજે જીવ ન્યોછાવર કરનારા શહીદોને યાદ કરવા ભાજપ યુવા મોરચા દ્વારા વડોદરા શહેરમાં ખાસ પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. ભાજપના અગ્રણીઓ, મેયર ભરત ડાંગર સહિત યુવા કાર્યકરોએ શહેરના રાજમાર્ગો પરની શહીદોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રભાત ફેરી ત્યારબાદ ન્યાય મંદિર પાસે અંતિમ પડાવે પહોંચતા સાંસદો, કોર્પોરેટરો અને કોંગ્રેસના અગ્રણીઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આઝાદીની ચળવળનું નેતૃત્વ કરનાર એ ત્રણેય નરબંકા યુવાનો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને યાદ કરીને આજના દિવસે સૌને અપીલ કરું છું કે આવો આપણે પણ એમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ. આપણે પણ આપણાથી જે કાંઈ થઈ શકે તે રાષ્ટ્ર માટે, સમાજ માટે, રાજ્ય માટે કે શહેર માટે કરીએ. મને લાગે છે કે આપણું યોગદાન, સમાજ અને રાષ્ટ્ર માટેનું યોગદાન, એ જ સાચી અંજલિ આ ત્રણેય નરબંકા યુવાનોને હોઈ શકે. ગત 20મી તારીખે રાજપીપળા અંકલેશ્વર બ્રોડગેજ લાઇન પરના આમલેથા અને કુમસ ગામ વચ્ચે આવેલા રેલવે ટ્રેક પરથી કાઢી નંખાયેલી 80 પેડલ ક્લિપો પાછળ બે બાળકોની નાદાનિયત હોવાનો પર્દાફાશ નર્મદા પોલીસે કર્યો હતો. મોટી સંખ્યામાં કઢાયેલી પેડલ ક્લિપો દ્વારા ટ્રેન ઉથલાવવાના કાવતરા અંગેની શંકાને આધારે નર્મદા પોલીસે 7 ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો હતો. આ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે આ કોઈ રેલ ઉથલાવવાનું કાવતરું નહોતું, પરંતુ નાણાંની જરૂરિયાત પૂરી કરવા પેડલ ક્લિપોને ભંગારમાં વેચવાની નાદાનિયત ધોરણ 9 અને ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકોની હતી. હાલ આ બાળકોની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક 7th માં અભ્યાસ કરતા ઓર એક 9th માં, ઇસમેં બેસિકલી હમ લોગોને 6-7 ટીમે બનાઈ, અલગ અલગ પીએસઆઈ પીઆઈ કે નેતૃત્વ મેં, ડીવાયએસપી કે નેતૃત્વ, સભી ને અપના સંપૂર્ણ પ્રયાસ કિયા, જિસકે અકોર્ડિંગ હ્યુમન ઇન્ટેલિજન્સ કે આધાર પર હમ લોગ યે ગુનાહ કો ડિટેક્ટ કરને મેં સફલ હુએ. ઓર યે સાફ પતા ચલતા હૈ ઇસમેં કે યે કિસી તરીકે આતંકવાદી પ્રવૃત્તિ ઇસમેં નહીં દિખતી હૈ, યે કહીં ના કહીં બચ્ચોં કી નાદાન બુદ્ધિ ઓર મતલબ મિસચીફ જૈસી ઘટના હૈ. વ્યારા નગરપાલિકા દ્વારા નગરમાં સુખ સુવિધા વધે અને રહીશોની ફરિયાદોના નિરાકરણ માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી છે, જેને ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ અને વ્યારા પાલિકાના પ્રમુખ સહિત વિવિધ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા વિધિવત રીતે લોન્ચ કરવામાં આવી હતી. એપ્લિકેશનના પ્રથમ દિવસે વ્યારા નગરજનોએ પાણી, સ્ટ્રીટલાઇટ, કચરા સહિતની ફરિયાદો કરી હતી, જેમાં વ્યારા પાલિકા દ્વારા 17 ફરિયાદોના તાત્કાલિક નિરાકરણ લાવી દેવામાં આવ્યો છે. આ એપ આવી જતા હવે ગ્રામજનોને જે તે વિસ્તારના કોર્પોરેટરને વારંવાર કરવી પડતી આજીજીમાંથી મુક્તિ મળી છે. નગરજનો તરફથી આ સ્વચ્છ વ્યારા એપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા જે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અને એ એપ્લિકેશન દ્વારા મારા વોર્ડની જે સમસ્યાઓ હતી એને ફોટો પાડીને એને અપલોડ કરવામાં આવી. પહેલા લોકોએ નગર કોર્પોરેટર કે નગર સેવક સુધી જવું પડતું હતું, તેના કરતાં આ સુવિધા મૂકવામાં આવી તે બદલ લોકોએ તરત જ ફોટો મૂકીને એનું નિરાકરણ નગરપાલિકા દ્વારા મળે છે.
ડાંગ જિલ્લો એ જંગલ અને વૃક્ષોથી ભરેલો હોવાથી બળતણ માટે ગૃહિણીઓ લાકડા વાપરે છે. બળતણના ભારમાંથી મુક્ત કરવા માટે વન વિભાગ દ્વારા ઉજ્જવલા યોજના અને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ડાંગની બીપીએલ મહિલાઓને ઘેર બેઠા મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ તથા ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ વધારાનો જે પણ ખર્ચ થાય તે ખર્ચ વન વિભાગ દ્વારા આપવામાં આવશે. આ અંગે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક વિરજ મિત્તલે જણાવ્યું હતું કે વહીવટીતંત્રનું સ્વપ્ન છે કે ધુમાડા મુક્ત ડાંગ બને. ડાંગમાં જલાવ બળતણનો ભાર ઓછો થશે તો લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વન વિભાગે વિચાર્યું કે એ ઉજ્જવલા સ્કીમમાં જે વધારાના જે ખર્ચ થતા છે તેના માટે પણ એક સ્કીમ લાવીને આ ખર્ચ પણ વન વિભાગે ઉઠાવી લીધું છે. તો હવે ઉજ્જવલા યોજના સાથે કન્વર્જન્સ થઈને ગ્રામીણ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારો, ખાસ કરીને બીપીએલ પરિવારના એ બહેનોને એ યોજના હેઠળ મફત એક પણ પૈસા વગરના ઘર બેઠે એલપીજી યોજનાના લાભ મળી રહ્યા છે. અને સાથે સાથે બીજા વર્ગોને, એપીએલના વર્ગ છે અને બીજા આદિવાસી જે લોકો નથી એના સિવાયના જે પણ સમાન આ જે વન વિભાગની આ વર્ષે યોજના હતી તે મુજબ આ લાભ મળી રહ્યા છે. ઉજ્જવલા યોજનાથી ગેસ બાટલો મળેલો છે. વન વિભાગથી બનાવતા હતા, અમને ગેસ પર બનાવતા છે, એનાથી અમને બહુ લાભ થયું છે. હમકો ગેસ મિલેલે ફિર અભી ગેસ પે બનાતે, પહેલે ચૂલા પે બનાતે થે, વન વિભાગ સે હમકો ગેસ બટલા મુક્ત મિલા હૈ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. લંડનમાં થયેલા આતંકી હુમલાની પ્રધાનમંત્રી પીએમ મોદી સહિત દુનિયાના તમામ દેશોએ કરી કડક નિંદા. સંસદમાં સુરક્ષામાં જોડાયેલા એક પોલીસ અધિકારી પર ચપ્પુ વડે કરાયો હુમલો. આ હુમલામાં અન્ય 4 લોકોના મોત અને 40 લોકો થયા ઘાયલ. સુરક્ષા દળોએ હુમલાખોર પર કર્યો ગોળીબાર. તમિલનાડુમાં શશિકલા અને પનીર સેલ્વમ વચ્ચે એઆઈએડીએમકેના ચૂંટણી ચિહ્ન મામલે વિવાદ બાદ ચૂંટણી આયોગ દ્વારા એઆઈએડીએમકેના બંને પક્ષોને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યા. પનીર સેલ્વમને વીજળીના થાંભલાનું નિશાન મળ્યું, ત્યારે શશિકલા ખેમેને આપવામાં આવ્યું ટોપીનું નિશાન. મહારાષ્ટ્રમાં ડોક્ટરોની હડતાલ મામલે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે ડોક્ટરો કામ પર પરત ફરશે તો તેમના પર કોઈપણ કાર્યવાહી નહીં થાય. આ મામલે 15 દિવસ પછી થશે આગામી સુનાવણી. અદાલતે ડોક્ટરોની સુરક્ષાના બંદોબસ્ત કરવાનું પણ જણાવ્યું. મહારાષ્ટ્રમાં ડોક્ટરો સાથે થયેલી મારપીટના પડઘા દિલ્હીમાં પણ પડ્યા. એઇમ્સના 1200 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ મહારાષ્ટ્રમાં હડતાલમાં જોડાયેલા ડોક્ટરોના સમર્થનમાં આપત્કાલીન વિભાગમાં હેલ્મેટ પહેરી કામ પર આવ્યા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું કે ભારતે શ્રીલંકા સાથે હંમેશા ભારતીય માછીમારો માટે મુદ્દો ઉઠાવ્યો છે. શ્રીલંકા તમિલો કે હિતો કે બારે મેં કભી ભી એસા નહીં હુઆ કે વો વિષય નહીં ઉઠાયા ગયા. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે કાશ્મીર મુદ્દે એક જ હલ, પીઓકે ને એક સાથે મેળવી એક પૂર્ણ જમ્મુ કાશ્મીર રાજ્ય બને. કે પાકિસ્તાન કે નાજાયઝ કબજે વાલે જમ્મુ કાશ્મીર કે હિસ્સે કો કિસ પ્રકાર ઉસે પાકિસ્તાન કે કબજે સે મુક્ત કરા કરકે ભારતીય ગણરાજ્ય કા હિસ્સા બના કરકે જમ્મુ કાશ્મીર કો ઉસકે ઓરિજિનલ સ્વરૂપ મે ફિર સે બહાલ કરના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ભાજપા સાંસદ સાથે કરી મુલાકાત. આ અવસરે સાંસદ શરદ ત્રિપાઠીએ જણાવ્યું કે પીએમએ બધા સાંસદોને વિકાસના પથ પર આગળ વધવા કર્યા પ્રેરિત. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યભાર સંભાળ્યા બાદ એક પછી એક લઈ રહ્યા છે કડક નિર્ણયો. આજે તેમણે લખનૌના હજરતગંજની લીધી મુલાકાત. યોગીએ જણાવ્યું કે રાજ્યમાં ફક્ત કાનૂનનો રાજ હશે. યોગી આદિત્યનાથે સીએમ બનતાની સાથે જ પીએમના સ્વચ્છતા અભિયાન ઉપર ભાર આપતા ખુદ તેમના એક મંત્રી પોતાની ઓફિસની સફાઈ કરી દાખલો બેસાડ્યો. મંત્રી ઉપેન્દ્ર તિવારીને હાથમાં ઝાડુ લઈ સફાઈ કરતા જોઈ કર્મચારીઓને પણ મળી પ્રેરણા. શેરબજારમાં આજે ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 164 પોઈન્ટ એટલે 0.5% વધી 29,300 ઉપર રહ્યો બંધ, જ્યારે નિફ્ટી 56 પોઈન્ટ એટલે કે 0.6% વધારા સાથે 9,085 પર રહી બંધ.
हाउसिंग लोन में व्याजमाफी पगलू भरी मोदी सरकारे कंक आतरी ठारी है। नानू मकान खरीदवा केटली लोन की जरूर पड़े तेनो अंदाज काढ़ी व्याज में 4% की सबसिडी आप शुरुआत पहली जान्युआरी थी शुरू थी चुकी है। फायदाकारक हाउसिंग लोन की थोड़ी विगत प्रस्तुत है। क्रेडिट लिंक्ड सबसिडी स्कीम फॉर मिडल इनकम ग्रुप्स योजना शुरू करी मोदी सरकारे होम लोन लेनार मध्यम वर्ग ने 3-4% की व्याज सबसिडी की भेट आपी छे। 12 लाख की आवक धरावता नागरिक ने 9 लाख सुधीनी होम लोन पर 4% व्याज ओछू भरव पड़े तो 18 लाख की आवक धरावता वर्ग ने 12 लाख सुधीनी होम लोन पर 3% सुधी व्याज पर छूट मळशे। होम लोन जेवु लांबा गाळानुं धिराण आपनार बैंक ने पहली जान्युआरी 2017 पछी मंजूर थयेली लोन पर आ लाभ आपवा कही देवायुं छे। आवी लोन पर प्रोसेसिंग चार्ज पण माफ कराया छे। हाउसिंग लोन सस्ती बनता बहु मोटो वर्ग घरनुं घर खरीदवानुं स्वप्न साकार करी शकशे तो बीजी बाजु मकान बांधकाम उद्योगमां माग निकळता तेजी आवशे जे इन्फ्रास्ट्रक्चरमां मूडीरोकाण वधारशे। 3-6 लाख की आवक धरावनारा वर्ग माटे सरकार प्रधानमंत्री आवास योजना हेठळ 6.5% सुधीनी सबसिडी आपशे। आ प्रकारनी लोन माटेनी समय सीमा 15 वर्षथी वधारीने 20 वर्ष करवामां आवी छे। आ योजनामां जोडावा माटे अत्यार सुधीमां नेशनल हाउसिंग बैंक साथे 17 अन्य नाणाकीय संस्थाओए करार पर हस्ताक्षर कर्या छे। दूरदर्शन समाचार अमदावाद। અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ। પ્રધાનમંત્રી મોદીએ નરેન્દ્ર મોદી એપ પર આવેલ અહેવાલ શેર કરતા જણાવ્યું છે કે જીઓનીએ પોતાના ફોન ભારતમાં જ બનાવશે અને તેના માટે બીજો પ્લાન્ટ પણ ભારતમાં નાખશે જેથી મેક ઇન ઇન્ડિયાને બહુ મોટું પ્રોત્સાહન મળશે। તેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી। આજે કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીનો જન્મદિવસ છે। તેમણે રાજકારણમાં આવતા પહેલા ફિલ્મોમાં અને ટેલિવિઝન ક્ષેત્રે પણ કામ કર્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ સહિત તેમના ચાહકો તેમને ટ્વીટ કરી જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે। મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ટ્વીટ કરીને માહિતી આપી કે 26 રાજ્યોમાં 120 વન સ્ટોપ સેન્ટર બનાવવામાં આવ્યા છે અને દેશના બાકીના રાજ્યોમાં તેની કામગીરી શરૂ કરાશે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમ પણ તેમણે માહિતી આપી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને માહિતી આપી કે કૃષિ વિકાસ અને કૃષિ ક્રાંતિ માટે 6400 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આજે નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના બજેટની આછેરી ઝલક આપી હતી જેમાં સમરસ ગ્રામ પંચાયત સ્માર્ટ વિલેજ અને વૃંદાવન ગામ વિશે માહિતી આપી હતી। આજે અભિનેત્રી કંગના રનૌતનો જન્મદિવસ છે ત્યારે ટ્વિટર પર હેશટેગ કંગના રનૌત કરીને ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં તેમને ચાહકો ટ્વીટ કરી જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે। આજે ગાયિકા કનિકા કપૂરનો પણ જન્મદિવસ છે તો આજે ટ્વિટર પર હેશટેગ કનિકા કપૂરનો ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં તેમના ચાહકો ટ્વીટ કરી જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે। સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ। દૂરદર્શન સમાચાર અમદાવાદ। દર્શક મિત્રો આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર, શુભરાત્રી।